ઇન્જિનિયરિંગ કોર્ટ કરતા સ્પેશિયલ કોર્ટ હોય. સાહેબ, ભારતને એટલું બી ધીમું ના સમજો કે સ્પીડી ટ્રાયલમાં આપણે 5 વર્ષને સ્પીડી ગણીએ. કારણ કે આ 5 વર્ષ થાય, રુઝાનબેન તો નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આરોપી તો જે ધાક ધરતો એ જે થતું આવતું હતું એ થતું જ રહેશે. 100% થતું રહેશે. નિવેર જેમે કોણ અનફોર્ચ્યુનેટલી આપણે નિર્ભયામાં આટલું બધું કર્યું, ચલો વી વેન્ટ ઇન અ પોઝિટિવ ડિરેક્શન, પણ કે બે કદમ આગળ 4 કદમ પાછળ. એવી રીતે નિર્ભયા વાળા પહેલા હજી બેઠા જ છે, કારણ કે હજી પેલી પ્રેસિડેન્ટની બાકી જ રહી છે લોકોની. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે તમે જે આપણે શું વિયર ડેમોક્રેટિક પ્રેસિડેન્ટને હું દબાણ ના કરાય મારા ના ના રોલ ના આવે તો બધું દબાણ પ્રેસિડેન્ટ સાહેબ ને એવું કહીએ કે તમે ના બોલ તો હું બોલું ને. ભલે તમે વકીલ, હું વકીલ નથી, હું એક ઇન્ડિયન સિટીઝન છું, હું એક્ટિવિસ્ટ બી નથી, હું ઇન્ડિયન સિટીઝન છું. અને મારો પોઈન્ટ અત્યારે એટલો જ છે કે પ્રેસિડેન્ટ પોતે તો લખવા બેસતા નથી. લેટ અસ એક્સેપ્ટ દેટ. એમની આખી લીગલ સેલ હોય ને એ બધું જુએ ને એ બધું વેટ કરે ને એ રીતે પછી એમનું જજમેન્ટ આવે. તમે અત્યારે જો આપણે આ પ્રેસિડેન્ટ પહેલા કોણ હતા, આ બધાની વાત જ ખતમ થઈ જશે. હું એક વાત મૂકી રહ્યો છું એમાં કે પ્રેસિડેન્ટ સામે દયા અરજી જ શાની? તમે આટલું નરાધમ કૃત્ય કર્યું છે, 3-3, 4-4 કોર્ટે તમને દોષિત જાહેર કર્યા છે, પછી શાની દયા અરજી? શેની દયા કે તમે કાલે ઉઠીને બહાર નીકળો, તમારી ઉપર દયા અરજી થાય અને બહાર જઈને બીજી 4-5 દીકરીઓને આવી રીતે વીખો? શેની દયા અરજી? એક્સક્યુઝ મી, તો પછી આ જે બંધારણીય પ્રોવિઝન છે કે રાષ્ટ્રપતિને રેમિનેશનના પાવર છે એને માફ કરવાના, રાષ્ટ્રપતિ સાહેબને રેમિનેશનના પાવર છે, તો પર્ટિક્યુલરલી આવા ક્લોઝમાં ના હોવા જોઈએ એવો બંધારણીય સુધારો કરવો પડે. આપ સમજાવો શું કહેવા માંગે? સુધારો કોણ કરે? એ બા સંસદ કરે, કોન્સ્ટિટ્યુશન, અને એમાં મોટો ભાગ કોણ ભજવે? સંસદ. સંસદની સંપાદી અંદર તો ભાજપ કરી શકે કે આ પ્રકારના કેસોમાં રેમિનેશન ના આપવું એવું મને શક્ય નથી લાગતું. ફૂલ મેજોરિટીની ગવર્નમેન્ટ કરી શકે? ફૂલ મેજોરિટી બી ના જોઈએ. આ એવો કેસ છે કે બધી પાર્ટીઓ કૂદી પડશે કે હા, મેં બહેનોને હેલ્પ કરવા તૈયાર છે, કારણ કે એ લોકોને તો વોટો જોઈએ ને. બહેનો પાસે જઈને પોતાની છબી તો એકદમ ચોખ્ખી દેખાડવી પડે ને, દૂધે નહેલી દેખાડવી પડે, એટલે બધી પાર્ટીઓ કૂદી પડશે. એટલે સાહેબ, તમારો પોઈન્ટ છે તો જલ્દી કરાવો ને, અમે ક્યાં ના પાડે છે ને સાહેબ, થઈ શકે. હું ક્યાં કહું છું, હું તમને કહું છું, તમે મારી વાત સાંભળો, એક્સાઇટ થવાની જરૂર નથી. સારો છે, મારો કહેવાનો મુદ્દો એક્સાઇટ સાહેબ થવું પડે. 6 વર્ષ સુધી કોઈ હેરાન થાય ને, હજી બી પેલી નિર્ભયાને એ નથી મળી જસ્ટિસ, તો એક્સાઇટ તો ખાલી એક્સાઇટ થવું છું. મારે તો એનાથી વધારે કે ભગવાન મને તાકાત આપે તો એવું કરવા તૈયાર. સારું સારું, મારી વાત સાંભળો. રેમિનેશન હું ફરીવાર બોલું છું, બંધારણમાં જોગવાઈ એવી છે કે જ્યારે કોઈનો આવો અપરાધ હોય તો રેમિનેશન